વેલકમ બેક. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા દરેક પક્ષના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે અને ભાજપે પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગવાના શરૂ કર્યા છે તો કોંગ્રેસે મામેરાના નામે મત માંગવાના શરૂ કર્યા છે. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મામેરાના નામે મત માંગ્યા હતા, ત્યારે વધુ એક કોંગ્રેસના ઉમેદવારે મામેરાના નામે મત માંગ્યા છે. કોંગ્રેસના પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મામેરાના નામે મત માંગવાના શરૂ કર્યા છે. ગઈકાલે રાત્રે ચંદનજી ઠાકોરે પાટણના પીપલાણા ગામે સભા યોજી હતી, જેમાં ચંદનજી ઠાકોરે મામેરાના નામે મત આપવા વિનંતી કરી હતી. લોકસભા ઇલેક્શન અને દરેક પક્ષો અત્યારે જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, ત્યારે પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ પ્રચાર શરૂ કર્યો છે અને મામેરાના નામે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. એક સભા યોજી હતી અને આ રાત્રિ સભામાં ચંદનજી ઠાકોરે પણ ગેનીબેનની જેમ મામેરાના નામે મત માંગ્યા હતા. તો ચંદનજી ઠાકોર પીપલાણા ગામના જમાઈ છે અને આ પીપલાણા ગામમાં સભા યોજી હતી. પાટણ બેઠકના ઉમેદવાર છે કોંગ્રેસના ચંદનજી ઠાકોર, જેમણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે અને હારીજના પીપલાણા ગામે ચંદનજી ઠાકોરે સભા યોજી હતી અને આ રાત્રિ સભામાં ચંદનજી ઠાકોરે પણ ગેનીબેનની જેમ મામેરાના નામે મત માંગ્યા હતા. તો પીપલાણા ગામના જમાઈ છે ચંદનજી ઠાકોર અને તેમણે મામેરાના નામે મત માંગ્યા છે. આ રીતે દરેક પક્ષ અત્યારે પ્રચાર પ્રસારમાં લાગ્યો છે, ત્યારે કોંગ્રેસ પણ પ્રચારમાં લાગી છે અને મામેરાના નામે તેના ઉમેદવારો મત માંગી રહ્યા છે. તો પાટણના ઉમેદવાર કોંગ્રેસના ચંદનજી ઠાકોર, જેઓ પીપલાણા ગામના જમાઈ પણ છે, ત્યારે ચૂંટણી પ્રચાર તેમણે શરૂ કર્યો અને મામેરાના નામે મત માંગ્યા હતા. એક તરફ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને જોરશોરથી દરેક પક્ષોના ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને પાટણના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર, જેઓ પીપલાણા ગામમાં રાત્રિ સભાનું આયોજન કર્યું હતું અને આ સભામાં તેમણે મામેરાના નામે મત માંગ્યા હતા, ત્યારે સવાલો પણ થઈ રહ્યા છે કે મામેરાના નામે મત કેમ. તો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે પાટણમાં ચંદનજી ઠાકોરે, જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે, તેઓ ઇલેક્શન લડવાના છે અને તેમણે અલગ અલગ ગામોમાં જઈને પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે જે ગામના જમાઈ છે એવું પીપલાણા ગામ અને ત્યાં તેઓ પહોંચ્યા હતા અને રાત્રિ સભા, અને આ રાત્રિ સભામાં તેમણે મામેરાના નામે મત માંગ્યા હતા. વિધાનસભાની ચૂંટણી છે, સોતલપુર, વારાહી, રાધનપુર, કાંકરેજ, બનાસકાંઠામાં અડધું, વડગામ, ખેરાલુ, પાટણ, સિદ્ધપુર. કીધું કે ગેનીબેન, અમે તો બે વખત તમારું મામેરું ભર્યું અને હવે આજે હું દિયોદર તાલુકા અને સમગ્ર દિયોદર તાલુકા પાસે જુવારું માંગવા આવીશું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવીશું. હવે દિયોદર તાલુકા ને જુવારામાં જેટલું વાતાવરણમાં બાકીનું હોય એટલું આલારું કાયદેસર ભાઈ ભાગ આપવા પડે એ અમારો વારસે યગ છે અને વારસે યગ છે ત્યારે હવે એ હકની અંદર કે પાછા નહીં રહો ને. બહારની જનતાએ તો કુવાસી હોવા છતાં છતાં વિરવર્તી ત્યાં હાચવી છે, હવે બધાને જવાબદારી તમારી છે. સાત વિધાનસભાની ચૂંટણી છે, સોતલપુર, વારાહી, રાધનપુર, કાંકરેજ, બનાસકાંઠામાં અડધું, વડગામ, ખેરાલુ, પાટણ, સિદ્ધપુર. અહીંથી 200-250 કિલોમીટરનું અંતર છે, એટલા અંતરમાં ફરવાનું મેઘાભાઈ, એટલે ખૂબ લાંબી મુસાફરી છે. પણ તમે આ બેઠા જેટલા છે એટલા સગા વાલાને 100-100 ફોન કરો તો તમારો જમીન જીતી ગયો. આજે વિનંતી કરું છું કે કદાચ અજુરજીએ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે, પણ તમે આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુણેમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મોમેરું ભરજો, એમાં હું સંતોષ માનું.